બ્રેક બાદ આગળ વાત કરીએ તો ભાજપની દલિત વિરુદ્ધ નીતિ સામે માણાવદરના દલિત સમાજે આક્રોશ સાથે રેલી યોજી વિરોધ વ્યક્ત કર્યો હતો, જેમાં મોટી સંખ્યામાં દલિત સમાજના આગેવાનો જોડાયા હતા. માણાવદર તથા તાલુકાના દલિત સમાજે મામલતદારને આવેદનપત્ર પાઠવી મહારાષ્ટ્રના ભીમાકોરે ગામમાં દલિત સમાજ ઉપર ભાજપ દ્વારા જે દમન કરવામાં આવ્યું હતું તેના વિરોધ કરીને દમનકારી શખ્સો ઉપર એટ્રોસિટી કલમ લગાવી કાયદાકીય રીતે કાર્યવાહી કરવાની માંગણી કરી છે. માણાવદરની સડકો ઉપર દલિતો ઉભરી પડ્યા હતા અને મહારાષ્ટ્રમાં થયેલા તોફાનોમાં દલિતોને નિશાન બનાવવા જે ષડયંત્ર રચી દલિત સમાજના નેતા એવા વડનગરના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને યેન કેન પ્રકારે સંડોવી દઈને તેમના ઉપર થયેલી ખોટી ફરિયાદ પાછી ખેંચી લેવા રેલી યોજી હતી. આવેદનપત્રમાં દલિત સમાજે ભાજપ ઉપર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે જ્યાં જ્યાં ભાજપની સરકારો છે ત્યાં દલિતો ઉપર દમન આચરવામાં આવી રહ્યું છે. ભાજપ સરકારની નબળી નીતિને કારણે દલિતો અન્યાયનો ભોગ બની રહ્યા છે. કેમેરામેન નિશા ઠેબા સાથે જિગ્નેશ પટેલ, CN24 ન્યૂઝ, માણાવદર.